હું પંડ્યાર્થી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમા વિસ્તારમાં હિટ એન્ડ રનના મામલે એસીપી જીબી બામણિયાનું નિવેદન. ગતરાત્રે સમા કેનાલ ખાતે હિટ એન્ડ રનનો અકસ્માત સર્જાયો. અકસ્માતમાં શિલ્પા પ્રજાપતિનું સ્થળ પર જ મોત થયું, ત્યારે ઇજાગ્રસ્ત પતિ વિપુલ પ્રજાપતિ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે સ્કોર્પિયો કાર ચાલક ધ્રુવ કનોજિયાની ધરપકડ કરી છે. ધ્રુવ પોતાની સસરાની કાર લઈ ચલાવવા નીકળ્યો હતો. બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ દબાઈ જતાં અકસ્માત થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર ધ્રુવ નશામાં ન હતો. પોલીસે 304ની કલમ હેઠળ સપ્રાર માનવ વધનો ગુનો દાખલ કર્યો છે. સમા પોલીસે એફએસએલની મદદ માંગી છે. બાબુભાઈ પ્રજાપતિએ એક ફરિયાદ આપી છે, જેમાં પોતાના બેન શિલ્પાબેન અને તેના બંને વિપુલભાઈ પ્રજાપતિ ગઈ રાત્રે 11ની આસપાસ કેનાર રોડ ઉપર ફરવા જતા, મતલબ ચાલવા જતા હતા, ત્યારે પાછળથી એક સ્કોર્પિયો પૂરઝડપેથી આવેલી અને ટક્કર મારી અને એક્સિડન્ટ કરેલ, જેમાં શિલ્પાબેનનું સ્થળ ઉપરથી હોસ્પિટલ લઈ જતા મરણ થયેલ અને વિપુલભાઈ પ્રજાપતિ જે હાલ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે. આરોપી ધ્રુવ કનોજિયા કરીને સમા વિસ્તારમાં રહે છે. પોતે પ્રેસ લોન્ડ્રીનો ધંધો કરે છે. પોતાના સસરાને ત્યાંથી સ્કોર્પિયો લાવેલો અને ચક્કર મારવા રાત્રે નીકળ્યો. તે દરમિયાન સ્પીડમાં ગાડી હતી અને બ્રેક મારવા જતાં એના કહેવા મુજબ એવું છે કે એક્સિલેટર ઉપર પગથી દબાઈ જતાં નહીં હટવાના કારણે પહેલાં વહેલાં એક ઓટો રિક્ષા ત્યાં હતી તેને ટક્કર મારી અને બાદ જે પતિ પત્ની શિલ્પાબેન અને વિપુલભાઈ છે તેઓને અડફેટી લીધેલ. ત્યારબાદ એમ્પેરિયર હોસ્પિટલ છે તેના પરિસરમાં પલટી ખાઈ જતાં ત્યાંથી આરોપી નાસી ગયેલ. પોલીસ તપાસ દરમિયાન તપાસ કરતાં આરોપી મળી આવેલ છે અને ધોરણસર અટક કરેલ છે. આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી. પોતાની ઉંમર 23 વર્ષ છે. મેડિકલ ચેકઅપ કંઈ લેવામાં આવ્યું છે? મેડિકલ કરાવવામાં આવશે, જરૂરી લાગશે તો, પણ એવું નથી લાગતું જે આપનો સવાલ છે એ પ્રમાણે પીધેલો હોવાની તો શક્યતા નથી. પણ પોતાને ઓછી ગાડી આવડે છે, ડ્રાઇવિંગ નથી, એના માટે ખૂબ મહત્ત્વનું છે. હા, જે તે વખતે અકસ્માત પછી લગભગ અડધો કલાક પછી પોલીસને જાણ થઈ છે. જે તે વખતે પબ્લિકે અમુકે સ્કોર્પિયો જે પલટી ખાઈ ગઈ તેના વિડીયો પણ ઉતાર્યા છે. જો સાથે સાથે તેને પકડવામાં આવે અથવા તો પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે તો આરોપી તાત્કાલિક મળી આવે. પણ ત્યાંથી પોતે નીકળી ગાડીમાંથી, સ્કોર્પિયોમાંથી, અને પછી જતો રહેલો અને જાડી ઝાંખરામાં એક જગ્યાએ છુપાઈ રહેલો. એની બાતમી મળતા પોલીસ તેને ઉઠાવીને અટક કરી લીધી છે. આવા ગંભીર બનાવ સબબ આઈપીસીની 304 કલમ સાપરાધ મનુષ્યવધ હિટ એન્ડ રનમાં જે આપણે લગાડીએ છીએ તે કલમ મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. ખાસ પ્રકારે અમારું ચેકિંગ અને ટ્રાફિક ડ્રાઈવ તો અવારનવાર શરૂ હોય છે, પણ અચાનક જે લોકોને નથી આવડતી, જેની પાસે લાયસન્સ નથી, ના આ રીતે નીકળી જાય તો અકસ્માતની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે. અને રાત્રિનો બનાવ છે એટલે ત્યારે આમ અવાવરું રોડ જેવો હતો. પતિ પત્ની જ્યારે રોડ ઉપર નીકળ્યા ત્યારે એટલી બધી પબ્લિક અથવા વાહનોની અવર જવર નહોતી. એ દરમિયાન આની ઓવર સ્પીડ તો હતી અને બનાવ બનવા પામે છે. સ્પીડ 90-100 ની જણાવે છે તે.